હવે બ્રિજ પર જતા પણ 10 વાર વિચાર કરવો પડશે, એક ભય લાગશે, કારણ કે રાજ્યમાં ભ્રષ્ટાચારી બ્રિજના એક બાદ એક પુરાવા સામે આવી રહ્યા છે. વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવી રહ્યો છે. આ વખતે વડોદરાના દેસર તાલુકાના શિહોર ગામનો બ્રિજ કે જેના પર પડી છે તિરાડ. નવીન પુલ ખુલ્લો મુકતા જ છતી થઈ ભ્રષ્ટાચારની તિરાડો. નવા પુલમાં તિરાડો પડી ગઈ, જેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ શું કામગીરી કરી છે કે બ્રિજ હજી હમણાં જ ખુલ્લો મૂક્યો છે અને એના પર તિરાડ પડી ગઈ. નવીન પુલ ખુલ્લો મૂક્યો અને એના પર તિરાડો પડી ગઈ છે. નવા પુલમાં તિરાડો પડી જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કેવા પ્રકારની ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે? કોન્ટ્રાક્ટરની કામગીરી શું ચેક નહીં કરી હોય? અનેક સવાલ. હલકી ગુણવત્તાના મટીરિયલ્સનો ઉપયોગ કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ રોડ લગભગ 1.5-2 વર્ષથી ચાલુ છે બનવાનો, પણ ખાસા ટાઈમથી બની રહ્યો છે, પણ અહીંયા બન્યો તરત ચાલુ કર્યો તો ચાલુ થતાને સાથે જ ખાડા પડી ગયા છે, તિરાડો પડી ગઈ છે. જાણવા મળ્યું છે કે દિવાલ બની હતી, સેફ્ટી દિવાલ, એ બી પડી ગઈ હતી. લગભગ અહીંયા ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે. ધારો કે આ બ્રિજની અંદર ગુણવત્તાની વાત આવે તો અત્યારે જો શરૂઆતની જ અંદર આ બેદરકારી બહાર આવી હોય તો આ બેદરકારી માટે જવાબદારી જેની પણ લાગતી હોય એની પર પગલાં લેવા જોઈએ. અને આ જે કોન્ટ્રાક્ટર કે અધિકારી જે પણ હોય એને ગુણવત્તા અમે ચેડા કર્યા હશે તો એના તપાસના આદેશ પણ સરકારશ્રી આપે, કારણ કે સરકાર જ્યારે આટલા બધા રૂપિયા પ્રજા માટે ખર્ચી રહી હોય ત્યારે આ લોકોની બેદરકારીથી જો આ રીતે સરકાર બદનામ થતી હોય તો કોઈ પણ સંજોગોમાં ચરાઈ ના રહેવાય. ઉદલપુરથી સાવલીને જોડતો 30 કિલોમીટરનો રોડ, તેના પર લોકોની અવર જવર માટે સરકાર દ્વારા સુવિધા કરવામાં આવી છે. એવો હું કેમેરામેનને કહીશ કે જે સુવિધા કરવામાં આવી છે બ્રિજ બતાવવાનો પ્રયત્ન કરે. આ જે આ બ્રિજ છે એ ઉદલપુર અને સાવલીનો જોડતો આ બ્રિજ છે, તેના ઉપર હજુ તો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. એ પહેલાં જ આપ જોઈ શકો છો કે મસ્ત મોટા ગાબડા તેમજ ખાડા તેમજ તિરાડો પડી ચૂકી છે. એટલે કંઈને કંઈ કહી શકાય કે આમાં ભ્રષ્ટાચાર બિલકુલ થયો હોય, કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે એ વાતને નિકાળી શકાય તેમ નથી. ખરેખર આપ જોઈ રહ્યા છો કે આ બ્રિજ હજુ તો પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. સરકારી બાબુઓ દ્વારા, મંત્રીઓ દ્વારા આને ઉદ્ઘાટન કરીને ઓપનિંગ કરવામાં આવ્યું નથી. એ પહેલાં જ આપ જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે. એટલે કહી શકાય કે કંઈ ને કંઈક આ દુર્ઘટનાને આમંત્રણ આપતો આ શિહોરા બ્રિજ છે એ તમને જોઈ રહ્યા છો. આ બ્રિજ છે એ હાલ 24 કરોડના માતબર રકમમાં આ તૈયાર થયો છે. એટલે કહી શકાય કે સરકારના 24 કરોડ પાણીમાં ગયા છે અને સાલની જનતા માટે આજે પણ આ મુસીબત સમાન આ બ્રિજ તૈયાર થઈને ઊભો છે. પરંતુ ક્યાંય ને ક્યાંય અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટર છે એનું પેટનું પાણી હલતું નથી અને જ્યાં જોવો ત્યાં ગુજરાતમાં આવા અનેક બ્રિજો છે ત્યાં મોટા મોટા ભ્રષ્ટાચાર થયા છે. હું કેમેરામેનને ફરી કહીશ કે જે ખાડો પડી ગયો છે એ બતાવવાનો કરવા પ્રયત્ન કરે. આ તમે જોઈ રહ્યા છો, આ કેમેરામેનને કહીશ કે ખાડો બતાવવાનો પ્રયત્ન કરે. આમાં જોઈ શકો છો કે આ કાંકરી પણ અત્યારથી નીકળી ગઈ છે, આટલા ખાડા પડી ગયા છે. એટલે કહી શકાય કે આ જે ખાડો છે, આ જે બ્રિજ છે એ લોકોને શમશાન સુધી પહોંચાડવામાં કંઈ પણ બાકી મૂકે તેમ નથી. આ જે ખાડો છે, આ જે બ્રિજ છે એ આજ નહીં કાલે ક્યાંક ક્ષતિગ્રસ્ત થાય અને મોટી કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. અનિલ ભાટિયા, ગુજરાત ફર્સ્ટ, સાવલી. આજ મુદ્દે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાયા છે. ધર્મેશ, હવે બ્રિજ પર જતા પહેલા ડર લાગશે, કારણ કે સુરતનો મેટ્રોનો બ્રિજ નમી ગયો જે હજી નિર્માણાધીન હતો, અને બીજો આ નવો જ ખુલ્લો મૂકેલો પુલ કે જેમાં આવી તિરાડો પડી ગઈ છે. કશિશ, વડોદરા અને સાવલી મત વિસ્તારની આ વાત છે. વિધાનસભા વિસ્તારમાં જેને કહેવાય કે નવો જ પુલ જો આ રીતે તિરાડ બતાડતી હોય, અરજદારો અને મીડિયા સમક્ષ જ્યારે આખું આવ્યું છે ત્યારે સાવલીના ભાજપના જ ધારાસભ્ય કહી રહ્યા છે કે આ બાબતે તપાસ થવી જ જોઈએ. અને ખાસ સૌથી મહત્વની જેવી વાત કહી શકાય કે જે ભ્રષ્ટાચાર થયો છે એ બૂમરેંગ શરૂ થઈ છે, તો આ બ્રિજના ભ્રષ્ટાચારની પરંપરા વધતી જ ગઈ છે. અને આવા સંજોગોમાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર જ્યારે કહેતા હોય ત્યારે આ તપાસ થવી જોઈએ, કારણ કે બ્રિજ ઉપર જેમ એક એક બનાવો બનતા જાય છે ત્યારે ખુદ હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે બ્રિજ માટે ખાસ સ્પેશિયલ સુવિધા આપીને આ બધું નિરીક્ષણ જરૂરી છે, પણ એ પણ થતું નથી ને આવા એક એક ભ્રષ્ટાચારના પોપડા ખુલતા રહે છે.
પણ ધર્મેશ, સવાલ એ થાય કે એવું કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે કે હજી હમણાં બ્રિજ ખુલ્લો મૂક્યો ને આવી તિરાડો પડી ગઈ? કોન્ટ્રાક્ટર ની શું કામગીરી ચેક નથી કરતા આ લોકો? ખુલ્લા બ્રિજમાં આવી તિરાડ એ બહુ મહત્વની વાત છે ને, એટલે જ જયારે ભાજપના વિસ્તારમાં ભાજપના જ ધારાસભ્ય જયારે કહેતા હોય કે પોતે કદાચ લોકાર્પણમાં પણ હાજર રહેતા હશે, પણ એ કહેતા હોય કે સરકારના મોટા પૈસા જાય છે તો એનું ક્વોલિટી કંટ્રોલ કેમ નથી થતું? સૌથી મહત્વની વાત એ છે. અને જો આવું હોય તો આવા બ્લેકલિસ્ટ કેમ નથી કરતા? આવા કોઈ કોન્ટ્રાક્ટર હોય તો બ્લેકલિસ્ટ પર કરવા જોઈએ અને હવે ભલમંત સાહેબ મૂકી દેવી જોઈએ, કારણ કે આવી બ્રિજની દુર્ઘટના આપણે ખૂબ જોઈ છે. બ્રિજની દુર્ઘટના જોઈ છે ને, હમણાં રાજકોટ લીમડી હાઈવે પર જે બ્રિજ હતો, 8 મહિના જૂનો બ્રિજ અને એમાં સળિયા દેખાઈ ગયા હતા, એવી એની પરિસ્થિતિ એક વરસાદમાં. આ સુરતનો પણ મેટ્રોનો નિર્માણાધીન બ્રિજ કે આખો નમી ગયો છે, એટલે હવે જનતાને વિશ્વાસ નથી રહ્યો. ચોક્કસ, ડેસર કહો કે લીમડીનું કહો કે જ્યાં રોજની રાત અને દિવસના હજારો લોકોની અવર જવર ચાલુ હોય અને આવા સંજોગોમાં જ્યારે કહી શકાય કે એ ઠીકડું બતાડે કે તિરાડ બતાડે, તો તમે આ લાખો કે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આખો બ્રિજ બને છે તો આ ક્ષમતા કેમ એમાં નથી આવતી? ક્વોલિટી કંટ્રોલ કેમ નથી આવતી? એમાં ટકાવારી લેવાય છે, ભ્રષ્ટાચારની વાતો થાય છે, એ બધે વિપક્ષ કહેતો હોય તો બરાબર છે, પણ તપાસ થાય અને કદાચ કસૂરવાન હોય તેની સામે પગલાં લેવા જોઈએ. એ પછી કોન્ટ્રાક્ટ કોઈ પણ એજન્સી હોય એ જરૂરી ખૂબ બન્યું છે અત્યારે. બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જોડાયા છે ફોન લાઇન પર. કેતનભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. કેતનભાઈ, હવે આ બ્રિજની જે ઘટના છે, આપને પણ રજૂઆત કરી છે કે ક્વોલિટી કંટ્રોલ કેમ નથી થતું એ સૌથી મોટો સવાલ છે, શું કહેશો હવે આના પર? અત્યારે છેલ્લા કેટલા દિવસોથી બાજુનો બ્રિજ ખૂબ જર્જરિત હોય એટલે આ નવો બ્રિજ ચાલુ કરવાનું જરૂરિયાત પડી હતી. હજુ આનું લોકાર્પણ પણ નથી થયું અને નવીન કામગીરી હોવા છતાં પણ અત્યારે સાવલી તાલુકામાં એટલો બધો વરસાદ છે નહીં કે જેટલો વરસાદ અન્ય ગુજરાતના અન્ય જિલ્લા અને તાલુકામાં છે. તે છતાં પણ આની ગુણવત્તા પર સવાલ ઉભો થાય છે, કારણ કે જે રીતના બ્રિજની અંદર જે બ્રિજ ધોવાયો છે, જે એની સળિયા પણ દેખાય છે અને એમાં તિરાડો પણ પડી છે, ખૂબ ગંભીર બાબત છે. એટલે મેં માનીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર દ્વારા ગઈકાલે જ રજૂઆત કરી અને એમાં વિજિલન્સની પણ તપાસ માગી છે કે ભાઈ આ કઈ રીતે કેવી કામગીરી છે કે જેનાથી આ પહેલા આવું થોડા દિવસોમાં, અને આ તો ઓવરલોડેડ ગાડીઓની અંદર જે જવાની છે, ખૂબ ઓવર ટ્રાફિક વાળો રસ્તો છે અને આ બ્રિજમાં કઈ એવું નથી કે ભાઈ ઓછા વાહનો જવાના હોય, અને જયારે શરૂઆતમાં જવું હોય તો 100% કંઈક ને કંઈક સમથિંગ રોંગ. એના માટે અત્યારે આપણે એની તપાસ માગી છે અને મેં વિજિલન્સ ની તપાસ માગી છે અને ક્વોલિટી કંટ્રોલ બોર્ડને પણ એમાં પૂરેપૂરી નિષ્પક્ષ તપાસ થાય એવી માંગણી કરી છે. આભાર કેતનભાઈ અમારી સાથે જોડાવા બદલ.